नमस्ते मित्रों, एसी सर्किटना यूनिट 4 ना बीजा लेक्चर में आपनो स्वागत छे। आजनो टाइटल छे बेसिक टर्मिनोलॉजी एंड थ्री फेज कनेक्शंस। आफ्टर कम्प्लीशन ऑफ दिस सेशन स्टूडेंट विल बी एबल टू डिफाइन फेज सीक्वेंस विथ इट्स इम्पोर्टेंस, यूज वेरियस नंबरिंग मेथड्स फॉर थ्री फेज, आइडेंटिफाई टाइप of connections for three phase. Topics to be covered: phase sequence with its importance, various numbering methods for three phase, type of connection of three phase. Phase sequence joye, it is the sequence of event when each phase attains the peak value. એટલે કે આપણે આપણું લેક્ચર 1 યાદ કરીએ, ત્રણ કોઇલ છે, ત્રણેને એકબીજાથી 120 ડિગ્રીના ખૂણે ગોઠવેલી છે। આ સમગ્ર રચનાને આપણે રોટર પર ગોઠવીને જો મેગ્નેટિક ફિલ્ડમાં એન્ટી ક્લોકવાઇઝ ફેરવીએ તો આપણને આ પ્રમાણે ત્રણ વેવશેપ મળે। આ વેવશેપમાં જોવા જેવી વસ્તુ શું છે? જોવા જેવી વસ્તુ એ છે, પહેલાં આર ફેઝ મહત્તમ કિંમત ધારણ કરે છે, પછી બી ફેઝ મહત્તમ કિંમત ધારણ કરે છે, અને પછી વાય ફેઝ મહત્તમ કિંમત ધારણ કરે છે। એટલે કે ફેઝ સિક્વન્સનો મતલબ સાધારણ શબ્દોમાં એવું કહી શકાય કે એવું સિક્વન્સ કે જ્યારે થ્રી ફેઝમાં દરેક ફેઝ પોતાની મહત્તમ કિંમત ધારણ કરે। અહીં પહેલાં તમે જુઓ, આર ફેઝ મેક્સિમમ થાય છે, ત્યારબાદ y ફેઝ મેક્સિમમ થાય છે, b ફેઝ મેક્સિમમ થાય છે, અને પછી y ફેઝ મેક્સિમમ થાય છે। આ જે વસ્તુ છે એને ફેઝ સિક્વન્સ કહેવામાં આવે છે। ઇમ્પોર્ટન્સ ઓફ ફેઝ સિક્વન્સ, ફેઝ સિક્વન્સનું મહત્વ। ફેઝ સિક્વન્સ એ પેરેલલ ઓપરેશન ઓફ ટ્રાન્સફોર્મરમાં મહત્વનું છે। તમે જ્યારે મશીનમાં ભણશો કે પેરેલલ ઓપરેશન ઓફ ટ્રાન્સફોર્મર, એ સમયે તમને અમુક એસેન્શિયલ કન્ડિશન આપવામાં આવશે। એ એસેન્શિયલ કન્ડિશન પૈકીની એક કન્ડિશન એ ફેઝ સિક્વન્સ છે કે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરનું જ્યારે પેરેલલ કનેક્શન કરવામાં આવે ત્યારે ફેઝ સિક્વન્સ બંને ટ્રાન્સફોર્મરનું સરખું હોવું જરૂરી છે। જો બંને ફેઝનું સિક્વન્સ એટલે કે ફેઝ સિક્વન્સ બંને ટ્રાન્સફોર્મર માટે સરખું ન હોય, જેમ કે આર વાય બી અને આર બી વાય પેરેલલમાં હોય, તો શોર્ટ સર્કિટ થાય અને એના લીધે તમારું મેગ્નિટ્યુડ અનઇવન થાય અને ફેઝ વોલ્ટેજ પણ ઇમ્બેલેન્સ થાય। એટલા માટે તમે જ્યારે પણ બે ટ્રાન્સફોર્મર એટલે કે બે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરનું પેરેલલ કનેક્શન કરો છો ત્યારે તમે ફેઝ સિક્વન્સ કન્સિડર કરો છો। નંબરિંગ ઓફ ફેઝિસ, નંબરિંગ એટલે કે ઓળખાણ, આપણે જનરલી આર વાય બી એ પ્રમાણે કહીએ છીએ। અમુક વખતે યુવી ડબલ્યુ પણ તમને અમુક મશીનરીમાં જોવા મળશે, અમુક સમયે 1 2 3 પણ આપવામાં આવે છે। એટલે કે આ જનરલ નોટેશન છે કે આપણે શું વાપરીએ છીએ। આપણે 1 2 3 પણ વાપરી શકીએ, એબીસી પણ વાપરી શકીએ, આર વાય બી એટલે કે રેડ યલો બ્લુ પણ વાપરી શકીએ, પરંતુ આપણે જે પણ વાપરીએ નોટેશન, એ નોટેશન આખી સિસ્ટમ માટે દરેકે દરેક પોઈન્ટ પર, જો એક જગ્યા પર આર ફેઝ માટે 1 ડિસાઈડ કર્યું છે તો આખી સિસ્ટમમાં દરેક લોકેશન માટે આર ફેઝ માટે તમારે 1 આપવું પડે। એ પ્રમાણે જો યુ વી ડબલ્યુ ડિસાઈડ કર્યું છે તો એ પ્રમાણે તમારે આખી સિસ્ટમ માટે યુ વી ડબલ્યુ નોટેશન યુઝ કરવા પડે છે, એને નંબરિંગ ઓફ ફેઝિસ કહે છે। આ જે કેસમાં જો આર વાય બીને આપણે પોઝિટિવ સિક્વન્સ કન્સિડર કરીએ તો આર બી વાયને આપણે નેગેટિવ સિક્વન્સ કહી શકીએ છીએ। મિત્રો, તમે આગળ સ્વિચગેર અને પ્રોટેક્શન ભણશો ત્યારે પોઝિટિવ સિક્વન્સ અને નેગેટિવ સિક્વન્સ અમુક અંશે ભણશો,
અને વધુ સારી રીતે ડિગ્રીમાં અભ્યાસક્રમમાં તમે એને ભણી શકશો. પણ હાલ પૂરતું આપણા કોર્સ માટે એવું માનીએ, જો આપણે RYB એને પોઝિટિવ સિક્વન્સ કહીએ તો RBYને આપણે નેગેટિવ સિક્વન્સ કહીશું. આમાં આપણે આ સિલેબસમાં આની વધુ ચર્ચા કરવાની રહેતી નથી. ઇન્ટરકનેક્શન ઓફ થ્રી ફેઝ. તમે સેમિસ્ટર 2માં સ્ટાર અને ડેલ્ટાનો અભ્યાસ કર્યો છે અને એ રજિસ્ટર્સના કનેક્શન્સ હતા. અહીં આપણે એ વાઇન્ડિંગના થ્રી ફેઝ કનેક્શન તરીકે અભ્યાસ કરવાનો છે. આ કોઈ વાઇન્ડિંગ છે જે RR ડેશ એના બે એન્ડ છે, બે છેડા છે, જેમાં લોડ કનેક્ટેડ છે. એ પ્રમાણે YY ડેશ છે, એની સાથે લોડ કનેક્ટેડ છે, અને BB ડેશ છે, એની સાથે લોડ કનેક્ટેડ છે. તો આ જે ત્રણ વાઇન્ડિંગ છે અને થ્રી ફેઝ હોય તો આપણે એનું ઇન્ટરનલ કનેક્શન એવી રીતે કરવું પડે જેથી તમને 12 જે કનેક્ટર છે, જે ટર્મિનલ છે, ત્યાં ત્રણ છેડા મળી શકે. આ દરેક ફેઝને, દરેક વાઇન્ડિંગને બે છેડા છે એટલે કુલ 6 છેડા થાય. તો આપણે એવી રીતે કનેક્શન કરવાના છે કે તમારા ટર્મિનલ પર તમને ત્રણ કનેક્શન મળી શકે જે સ્ટાર અને ડેલ્ટા તરીકે તમે આઈડેન્ટિફાય કરી શકો. જોઈએ આગળ આપણે સ્ટાર કનેક્શન. આ ત્રણ વાઇન્ડિંગ છે, RR ડેશ, YY ડેશ, BB ડેશ. આ ત્રણ ફેઝ સમજી લઈએ. હવે આપણે સ્ટાર કનેક્શન માટેની કઈ રીતે પ્રોસિજર છે એ સમજીએ. આપણે RDS, YDS અને BDS ત્રણેને કનેક્ટ કરી દીધા એટલે કે ત્રણે વાઇન્ડિંગમાંથી એક છેડો કોમન કાઢી દીધો અને તેને આપણે ન્યુટ્રલ કીધું. આપણે શું કર્યું, ત્રણે વાઇન્ડિંગ માટે એક છેડાને કોમન ગણીને કનેક્ટ કર્યા, જેને ન્યુટ્રલ બતાવેલ છે. ત્યારબાદ R ફેઝ, Y ફેઝ અને B ફેઝ. આ પ્રમાણે આપણે ત્રણ છેડા બહાર કાઢ્યા. તો આ થયું સ્ટાર કનેક્શન. ફરીથી જોઈએ એને. RR ડેશ, YY ડેશ અને BB ડેશ. આપણે RDS, YDS અને BD ડેશને કનેક્ટ કરી દીધા અને એમાંથી આપણે ન્યુટ્રલ બહાર કાઢ્યું. અને જે ત્રણ ટર્મિનલ બહાર કાઢવાના છે એ R, Y અને Bના સ્વરૂપમાં તમને ત્રણ એન્ડ મળે છે. તો આ છે સ્ટાર કનેક્શન. તમને લેબોરેટરીમાં હું ત્રણ રિયોસ્ટેટ આપું અને કહું કે સ્ટાર કનેક્શન કરો તો પણ આ જ પ્રમાણે તમારે કનેક્શન કરવાના થાય છે. ત્રણેના એક છેડાને કોમન તરીકે સ્ટાર તરીકે લો અને બાકી રહેલા છેડાને RYB તરીકે દર્શાવી શકાય. તે પ્રમાણે તમને જો થ્રી ફેઝ મશીનની ત્રણ વાઇન્ડિંગ માટે 6 ટર્મિનલ્સ આપ્યા હોય તો તમે આ પ્રમાણે કનેક્શન કરી શકો. હવે ડેલ્ટા કનેક્શન જોઈએ. RR ડેશ, YY ડેશ, BB ડેશ ત્રણ ફેઝ થઈ ગયા. અહીં ધ્યાનથી આપણે જોઈશું કે R ડેશ અને Y ને કનેક્ટ કર્યા છે, વચ્ચે એક કનેક્ટરની પોસિબિલિટી રાખી છે. Y ડેશ અને BD ને કનેક્ટ કર્યા, ત્યાં પણ એક કનેક્ટરની પોસિબિલિટી રાખી છે. તમને સર્કલ દેખાશે ત્યાં આપણે ત્યાંથી એક છેડો બહાર કાઢીશું, એક ટર્મિનલ બહાર કાઢીશું. હવે આપણી જોડે બચ્યા R અને BD ડેશ. પણ અહીં આર ડેશ અને વાય માંથી જે કનેક્ટરની પોસિબિલિટીઝ હતી, એક છેડો બહાર કાઢ્યો એને આપણે વાય કહ્યું. વાય ડેશ અને બી માંથી એક છેડો બહાર કાઢ્યો અને બી કહ્યું. હવે જે બે બચ્યા છેડા એન્ડ બચ્યા, આર અને બી ડેશ, એને આપણે કનેક્ટ કરી દઈએ અને એને આર તરીકે કહ્યું. તો આ જે રચના છે એ ડેલ્ટા કનેક્શન છે. આને વધુ સારી રીતે સમજીએ. આર આર ડેશ, વાય વાય ડેશ અને બી બી ડેશ. આપણે સૌથી પહેલા શું કર્યું, RDS અને Y ને કનેક્ટ કર્યા, ત્યારબાદ YDS અને B ને કનેક્ટ કર્યા અને ત્યારબાદ R અને BD ને કનેક્ટ કર્યા. તો આ છે ડેલ્ટા કનેક્શન. અને જે ત્રણ ટર્મિનલ તમારા બહાર આવ્યા એને અનુક્રમે R, Y અને B એ પ્રમાણે તમે નોટેશન આપી દીધા છે. તો આ થયું ડેલ્ટા કનેક્શન.
તમને જ્યારે કોઈ પણ 6 ટર્મિનલ આપી દેવામાં આવે વાઇન્ડિંગના કે આનું ડેલ્ટા કનેક્શન કરો, તો યુ હેવ ટુ ફોલો ધ સેમ પ્રોસિજર. તો આજે આપણે શું શીખ્યા? આપણે ફેઝ સિક્વન્સ અને એનું મહત્વ આજે સમજી શક્યા. નંબરિંગ કઈ રીતે આપવામાં આવે છે અને નંબરિંગ કઈ રીતે જાળવવામાં આવે છે એ આપણે શીખ્યા, કે નંબરિંગ યુનિફોર્મ હોય એ આપણને ખબર પડી. 1, 2, 3 RYB UVW જે પ્રમાણે તમે નંબરિંગ આપો છો એ આખી સિસ્ટમ માટે આપણે યુનિફોર્મ ફોલો કરીએ છીએ. અને ટાઈપ્સ ઓફ કનેક્શન ફોર 3 ફેઝ એટલે કે RYB માટે RR' YY' અને BB' માટે સ્ટાર અને ડેલ્ટા કનેક્શન કઈ રીતે થાય એ આપણે સમજ્યા. આશા છે કે તમને ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.